બાર ચક્રવર્તી, બારે બાર ચક્રવર્તીમાં હોય એવું જો એ દીક્ષા ના લે તો મરીને નરકમાં, દીક્ષા લે તો કાં દેવલોક કાં મોક્ષ. ફિક્સ જ, દીક્ષા લઈને કાં દેવલોકમાં જાય કાં મોક્ષમાં. ભરત ચક્રી ક્યાં ગયા? મોક્ષમાં. સગર ચક્રી ક્યાં ગયા? મોક્ષમાં. સનત કુમાર ક્યાં ગયા? દેવલોકમાં. અને બ્રહ્મદત્ત મરીને ક્યાં ગયા? નરક. એટલે ચક્રવર્તી ત્રણ માંથી કોઈ પણ ગતિ, વાસુદેવની ફિક્સ જ કઈ? નરક. પ્રતિ વાસુદેવની પણ ફિક્સ જ કઈ? નરક. તમને હું નામ આપી દઉં એટલે ખબર પડે, લક્ષ્મણ વાસુદેવ હતા, રાવણ પ્રતિ વાસુદેવ હતા અને રામ બલદેવ હતા. હવે સમજાણું? તો લક્ષ્મણે રાવણને કોણે માર્યો? રામે માર્યો હતો કે લક્ષ્મણે? લક્ષ્મણ. જૈન વિચારધારા, જૈન રામાયણ મુજબ લક્ષ્મણે રાવણને ઉડાવ્યો, પણ દુનિયામાં કહેવાય રામે રાવણ માર્યો રે, એટલે આપણે ભલે રામ બોલીએ પણ લક્ષ્મણે કોને ઉડાવ્યો? એ લક્ષ્મણ કોણ હતા? વાસુદેવ. અને રાવણ કોણ હતા? કૃષ્ણ કોણ હતા? અને પ્રતિ વાસુદેવ કોણ હતા? જરાસંઘ. નામ સાંભળ્યું કે ને જરાસંઘ? આ જરાસંઘને કોણે ઉડાવ્યા? કૃષ્ણએ. તો વાસુદેવે પ્રતિ વાસુદેવને ઉડાવ્યા અને બે મરીને ક્યાં જાય? નરકમાં. અને કૃષ્ણના ભાઈનું નામ શું હતું? બલરામ. બળદેવ કહીએ ને, આવા નવ બળદેવ. બળદેવો મોટે ભાગે દીક્ષા લે, આરાધના કરે, દેવલોકમાં જાય, મોક્ષમાં જાય. રામ બલદેવ હતા, રામ મરીને ક્યાં ગયા? મોક્ષમાં ગયા. અને કૃષ્ણના ભાઈ બલદેવ હતા, એને દીક્ષા લીધી, મરીને ક્યાં ગયા? પાંચમા દેવલોકમાં. ઓકે, તો મારી વાત એ હતી કે આયુષ્ય એક જ વાર બંધાય છે. કૃષ્ણએ નેમિનાથ ભગવાનને કીધું, પણ નેમિનાથ પણ ના કરી છે. ડિટ્ટો આવો જ પ્રસંગ શ્રેણિકમાં આવે છે. શ્રેણિક ધર્મ નતા પામ્યા એ પેલા એને નરકનું આયુષ્ય બાંધી લીધું. એક હરણીને તીર મારી ખતમ કરી નાખી, અને હરણી પાછી કેવી હતી? પ્રેગ્નન્ટ. અને એક તીરમાં કેટલાને ઉડાવ્યા? બે. અને બે ઉડાવ્યા ત્યાં સુધી સમજ્યા, પછી મૂછ ઉપર શું દીધો? તાવ દીધો. દેખા અપની કેસી તાકાત એક તીરમાં. તમે બોલો ને, એક કાંકરે શું બોલો? બે પંખી માર્યા. બોલવાનું આપણે સુધારવાનું. ભલે કહેવતમાં એક પંખી એક પગ એક પથરે બે પંખી માર્યા, હવે એ જ કહેવતની જરૂર પડે ને તો આપણે માર્યા શબ્દ નહીં બોલવાનો, આપણે શું બોલવાનું? એક પથરે બે પંખી ઉડાડ્યા. આ ભાઈ એ કેટલાક પોલિટિશિયન હોય છે ને, કામ એક કરે, અરે દેખાય એક પણ કર્યા કેવા હોય? ઘણા. તો શું બોલે? મારો બેટો એવો ઉસ્તાદ, એક પથરે બે પંખી માર્યા. આપણે માર્યા નહીં બોલવાનું, શું બોલવાનું? હવે તમને બચાવવા કઈ રીતના એ જ ખબર નથી. હું અહીંયા બચાવું, એક પથરે બે પંખી ઉડાડ્યા, બરાબર. હવે જયારે ફોન કરવાનો હોય ત્યારે શું કહેશે? એ એને મિસકોલ મારતો બોલો છો કે નથી બોલતા? હવે ત્યાંથી તમને બચાવ્યા તો અહીંયા ફસાયા. ઓલું તો આખા દાડામાં એક વાર નહીં બોલતા હો, અને કોલ માર, ફોન માર, મોબાઈલ માર, મિસકોલ માર, કેટલી વાર બોલો છો? આપું નિયમ, આજે રાત્રે સુતા સુધી એક પણ વખત માર શબ્દ નહીં બોલવાનો. હે, તાળું માર, તાળું વાસી દે, શબ્દ છે આપણે ત્યાં. આપું માર શબ્દ નહીં બોલવાનો. રાજા કુમારપાળના સમયમાં 18 દેશની અંદર કોઈએ મારી શબ્દ, માર શબ્દ નહીં બોલવાનો, ખબર છે? અને એમાં એમનો સગો બને બી બોલ્યો, એમને ખબર પડી, એને પણ પૂરી દીધો, મારે ત્યાં માર શબ્દ નહીં ચાલે. અને જાણી જોઈને બોલ્યો એની બેનને ગરમ કરવા માટે. અને જેવા સમાચાર મળ્યા કુમારપાળે બનેવી હોય તો તમારા ઘરના, મારા રાજમાં કોઈએ મારી શબ્દ નહીં બોલવાનો. તમે આટલું આટલા હાથ ન જોડી શકો? અમારા સરહદ ન જોડે તો બીજા સ્ટુડન્ટ ક્યાંથી જોડે? બોલો, આમ જરા ઊંચા કરો તો ખબર પડે. જય વિરાય દીપેશ.
અને એક વાર મારી બોલો તો બે વાર નૌકાર ગણવાના. ધારણા અભિગ્રમ પચકાય નંદરામ ભોગરમ સહસ્તારણ મહોદરણ સવસંતેણ વોશી રહે. વેરી ગુડ. નહીં, આ નાનકડી વાતો તમારા જીવનમાં બહુ મોટા પરિવર્તન લાવશે.